नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामा। अत्यारे आपणे धोरण 12 एसपीसीसी विषयमां चेप्टर नंबर 7 कंपनीनुं जे विसर्जन छे एना विशे आपणे अभ्यास करवानो छे। तो छेल्ले आपणे घणा बधा मुद्दानी चर्चा करी, आ विसर्जनना केटला प्रकार होय छे, एना संजोगो वगैरेनी माहिती मेळवी। तो छेल्ले आपणे कुल मळीने 4 संजोगोनो अभ्यास करेलो छे। तो हवे आपणे 5મો संजोग छे एना विशे अभ्यास करिए। तो पांचमो संजोग छे सभ्य संख्या में घटाडो थाय त्यारे। जाहेर कंपनी में सभ्य संख्या में 7 थी ओछी अने खानगी कंपनी में सभ्य संख्या 2 थी ओछी थाय तो कंपनी ने फरजामां लई जवामां आवे छे। तो मोस्ट टाइम थी एक बार ना प्रश्न में पूछाय कि खानगी कंपनी में केटली संख्या थाय तो एने फरजामां लई जई शकाय छे। तो खानगी कंपनी में राखवानुं के 2 संख्या थी ओछी संख्या थाय तो आपणे कंपनीने फरजामां लई जई शकीए छीए। तो बीजी वस्तु ए पण नोंध राखवी जोईए के शा माटे 2 થી ઓછી થાય, કારણ કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સંખ્યા જોઈએ તો કે 2 સંખ્યા જોઈએ। જો 2 કરતા ઓછી સંખ્યા હોય તો કંપની ચલી શકે નહીં। જાહેર કંપની હોય તો જાહેર કંપનીએ ઓછામાં ઓછી 7 સભ્ય સંખ્યા જોઈએ, જો 7 સભ્ય સંખ્યા ન હોય તો જાહેર કંપની કહેવાશે નહીં। પરંતુ ધીમે ધીમે કંપનીના અસભ્યની સંખ્યા ઘટતી જાય તો જેમ સંખ્યા ઘટતી જાય છે એમ એની કંપનીને જે છે એ વિસર્જન નક્કી થતું જાય છે। એટલે કે જો જાહેર કંપનીમાં 7 કરતા ઓછી સંખ્યા થઈ જશે તો વિસર્જન નક્કી છે। ત્યારબાદ સામાન્ય રીતે કંપનીના સભ્યો જ કંપનીને ફરજામાં લઈ જતા હોય છે। તો આવી કંપનીને ફરજામાં લઈ જવાનું કામ કોણ કરે છે? તો આવા પ્રકારની કંપનીને ફરજામાં લઈ જવાનું કામ એના જે સભ્યો છે એ સભ્યો દ્વારા જ કરવામાં આવતું હોય છે। સભ્ય સંખ્યામાં ઘટાડો હોવા છતાં કંપની 6 મહિના સુધી પોતે ધંધો ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યો હોય એવા દરેક કંપનીના સભ્યોને કંપનીના ભવિષ્યના તમામ દેવાલ માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે। ધારો કે કંપની જે છે એ ફરજામાં લઈ જવાની છે, કંપની ઉપર દેવું છે અથવા કંપની બંધ કરવાની છે, તો એવા સમય દરમિયાન નક્કી થયું કે ભાઈ હવે કંપની જે છે એ બંધ કરવી છે, છતાં પણ અમુક સભ્યો જે છે એ કંપની ચાલુ રાખશે, તો એ લોકોએ એને જે બાકીના સભ્યો છે જે હવે નીકળી ગયા છે એ લોકોને જાણ કરવી પડે કે ભાઈ અમે કંપની શરૂ રાખી છે, અને જે કોઈ પણ પ્રક્રિયા થશે, જે કોઈ પણ વિધિ થશે, જે કોઈ પણ વ્યવહાર થશે એ બધા જ પ્રકારની જવાબદારી અમારી રહેશે। તો આ પ્રકારે જાણ કરવી ખૂબ જરૂરી છે। આ પ્રકારે વ્યવસાયમાં જાણ કર્યા બાદ આપણે જે છે તે કંપની ચાલુ રાખી શકાય છે। કદાચ નફો થાય કે ખોટ જાય તો તમામ પ્રકારની જવાબદારી એના જે કોઈ સભ્યએ કંપની ચાલુ રાખી છે એને જાણ કરવામાં આવે છે। છઠ્ઠું છે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા। તો ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા એટલે શું? તો કોઈ કંપનીએ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિતની વિરુદ્ધ કોઈ કૃત્ય કર્યું હોય અથવા રાજ્યની સલામતી વિરુદ્ધમાં કોઈ કૃત્ય કર્યું હોય અથવા વિદેશી રાજ્ય સાથે મૈત્રીપૂર્ણ સંબંધનું કૃત્ય કર્યું હોય ટ્રિબ્યુનલ કંપનીને ફરજામાં લઈ જવાનો હુકમ કરી શકે છે। તો પ્રશ્ન પૂછાય ટ્રિબ્યુનલ કયા સંજોગોમાં કંપનીને ફરજામાં લઈ જવાનો હુકમ કરી શકે છે? તો પહેલી વાત રાખવાનું છે કે જ્યારે ભારતની અખંડિતતાની હિતની વિરુદ્ધ કામ કર્યું હોય। અખંડિત ભારત એટલે શું? કે ભારતમાં જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ, ભારતમાં જેટલા રાજ્યો છે એ બધા જ ભારતનો એક ભાગ છે। કોઈ કંપની એક ભાગને વિરુદ્ધ કરવાનું કામ કરે, અલગ કરવાનું કામ કરે તો એ કંપની બંધ કરવી પડે। આપણને ખબર છે જો મોટી કંપની હોય તો એનો વ્યવહાર મોટો હોય, એના ચાહકો વધારે હોય, એના પાર્ટિસિપેન્ટ વધારે હોય। કોઈ વ્યક્તિ એમ કે કોઈ કંપની એમ કે ભાઈ ગુજરાત રાજ્યમાં પ્રભુત્વ સારો છે કંપનીનું, હવે એમ કે ભાઈ આ ગુજરાત રાજ્ય જે છે એ ભારતથી અલગ, એનું નામ જે છે અમે મારી કંપનીનું આપવા માંગીએ છીએ, તેવું થઈ શકે તો નહીં? તો એ ભારતની અખંડિતતાથી વિરુદ્ધની વાત છે। પછી રાજ્યની સલામતી વિરુદ્ધનું કામ કીધું હોય કે જે રાજ્યમાં કામ કરે છે
મેન્યુફેક્ચરિંગ કરે છે તો એવા પ્રકારનું કામ કરે કે રાજ્યની જે કોઈ પણ નીતિ નિયમો છે એના વિરુદ્ધની હોય, રાજ્યના જે નાગરિકો છે એની વિરુદ્ધનું હોય, રાજ્યની સલામતીની વિરુદ્ધનું હોય. જેમ કે કોઈ હલકી ગુણવત્તાવાળી વસ્તુ ઉપયોગ કરીને બરાબર રાજ્યની જે છે એ પ્રદૂષણને નુકસાન કરે છે, રાજ્યની જે જનતા જે છે એને શારીરિક નુકસાન કરે છે, અથવા તો કોઈ એવા પ્રકારના કરાર કરે જેથી કરીને રાજ્યના દરેક સભ્યોને, વ્યક્તિઓને, નાગરિકોને એ ભોગવવું પડે, અથવા તો વિદેશ રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધની વિરુદ્ધ કૃત્ય કરે ત્યારે. જેમ કે ભારત ને શ્રીલંકા છે બરાબર, નેપાળ છે, મ્યાનમાર છે, ભૂટાન છે, તો આવા પ્રકારના દેશ સાથે ખૂબ સારો સંબંધ છે, પાડોશી રાજ્ય સાથે સારો સંબંધ છે. પરંતુ કોઈ કંપની એ રાજ્યમાં પણ વસ્તુનું વેચાણ કરે છે, જો વેચાણ કરતા માલુમ પડે કે ધ્યાનમાં આવે કે ભાઈ કંપની જે છે એ બે દેશ વચ્ચે છે એ વિરોધ ઉભો કરે છે, કે ભાઈ એવું કામ કરે કે બે દેશની મૈત્રી તૂટી જશે, જે કંપનીમાં જે દેશમાં વસ્તુ વેચે છે એ સાવ વધતી ગુણવત્તાવાળી વેચે, તો બે દેશની વિરુદ્ધનું કામ થઈ ગયું કહેવાય છે. તો બે દેશના સંબંધ ત્યાં એક કંપનીને કારણે બગડતા હોય છે, તો એવું ન થાય એટલા માટે કંપનીને બંધ કરવાનો આદેશ મળે છે. તો આવા સંજોગોમાં ટ્રિબ્યુનલ છે એ કંપનીને બંધ કરવાનો આદેશ આપી શકે છે. પછી કોઈ પણ પ્રકારના યોગ્ય અને ન્યાયી કારણો હોય તો એના આધારે કંપની જે છે એ બંધ કરાવી શકે છે. યોગ્ય અને ન્યાયી કારણે આધારે કંપનીને પડછામાં લઈ જવા માટે અદાલત પાસે વિશાળ સત્તાઓ છે. કોઈ કંપનીને ફરજામાં લઈ જવી પડે અથવા લઈ જવી છે એના માટે અદાલત પાસે જે છે એ ઘણી બધી સત્તાઓ રહેલી છે. તે નીચે પ્રમાણે જણાવેલી છે. ટ્રિબ્યુનલને કંપનીને ફરજામાં લઈ જવા માટે કઈ કઈ પ્રકારના હુકમ આપી શકે છે એની આમાં વાત કરી છે. તો સૌ પ્રથમ પહેલું, કંપનીમાં ભડાગાંઠ પડી હોવાને કારણે કંપનીનો વહીવટ કરવો અશક્ય બને તો સાતમામાં પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે. ભડાગાંઠ પડે ત્યારે, ભડાગાંઠ એટલે શું થાય કે કંપનીમાં અંદર અંદર કોઈ પ્રશ્ન ઉભા થાય કે એવી ભૂલ થાય કે જેને સુધારવી મુશ્કેલ પડી જાય, તો એને કારણે જે છે એ કંપનીને બંધ પણ કરવી પડે. પછી બીજું કીધું છે, કંપની તેના મુખ્ય ઉદ્દેશો માંથી કોઈ કારણસર ગુમાવે ત્યારે, કંપની તો પોતાના જે ઉદ્દેશ નક્કી કર્યા છે, હેતુ નક્કી કર્યા છે, એ મુજબ ચાલવાની છે, એ મુજબ કાર્ય કરવાની છે, પરંતુ કંપનીએ જે ઉદ્દેશ નક્કી કર્યા છે એના વિરુદ્ધનું કામ કરવા માંડે, એના ઉદ્દેશને ધ્યાનમાં રાખે નહીં પરંતુ પોતાના નફાને ધ્યાનમાં રાખીને કામ કરે, સમાજના કલ્યાણ માટે, લોક કલ્યાણ માટે નહીં પરંતુ પોતાના નફા માટે કામ કરે, તો જે ઉદ્દેશ નક્કી કર્યા છે એ પ્રમાણે કામ કરવું જોઈએ, પરંતુ એ ઉદ્દેશ ભૂલીને પોતાના ધ્યેય સિદ્ધ કરી શકે નહીં. જો આવું થાય તો એ સમય દરમિયાન કંપનીને ફરજામાં લઈ જઈ શકાય છે. ત્યારબાદ ત્રીજું છે, કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય ત્યારે, તો આ વસ્તુ પણ આપણે સમજી શકીએ છીએ. જો કોઈ કંપની દર વર્ષે ખોટ કરે છે, પણ એક વર્ષ ખોટ કરે, બીજી વર્ષ, ત્રીજી વર્ષ, જો કોઈ એક બે ત્રણ વર્ષ ખોટ કરે તો આપણે ધ્યાનમાં આવે કે ભાઈ કંપની ઉપર ધીમે ધીમે દેવું વધી રહ્યું છે, કંપની નફો કરતી નથી તો બધો વ્યવહાર કેમ કરશે, તો એટલા માટે એના જે કોઈ પણ અધિકારીઓ છે નક્કી કરશે કે ભાઈ હવે કંપની ખોટ કરે છે તો ખોટ કરીને ધંધો કરવો જોઈએ નહીં. એટલા માટે કંપનીને જે છે એ વિસર્જનનો, કંપનીને બંધ કરવાનો આદેશ આપી શકાય છે અને આદેશ આપે છે. કંપની રચના અને સમગ્ર વ્યવહાર કપટ કે છળમય હેતુ દ્વારા થતો હોય ત્યારે, કંપની જે પ્રકારના વ્યવહારો કરે છે, કંપની જે પ્રકારના વ્યવહાર કરશે એ બધા જ વ્યવહાર કેવા હોય, છળ કપટ વાળા હોય. છળ કપટ એટલે શું થાય, બીજાને છેતરવાના હોય, બીજાના માટે નહીં પણ પોતાનું સારું થાય એના માટેના વ્યવહારો હોય, તો આવા પ્રકારના વ્યવહારો થતા હોય તો એ સમય દરમિયાન કંપની આવા પ્રકારના વ્યવહારોને કારણે બંધ પણ થઈ શકે છે. અને પાંચમું જે કીધું છે કે કંપનીમાં લઘુમતી સભ્યો પ્રત્યે જુલમ થતો હોય ત્યારે, લઘુમતી સભ્ય એટલે આપણને સૌને ધ્યાનમાં છે કે ભાઈ કંપનીમાં બે પ્રકારના સભ્ય હોય, એક તરફેણમાં હોય, એક વિરોધમાં હોય છે. જ્યારે પણ ઠરાવ પસાર થાય, જ્યારે પણ નિયમ બનાવવામાં આવે, જ્યારે પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે તો એ સમય દરમિયાન
જે બહુમતી ધરાવતા વર્ગ છે એનો નિયમ માનવામાં આવે છે, જે લઘુમતી ધરાવતો વર્ગ છે એનો નિયમ માનવામાં નથી આવતો, તો એ શું યોગ્ય કહેવાય? તો નહીં. તો આવા સમય દરમિયાન જે લઘુમતી ધરાવતા આ વર્ગ છે બરાબર, એમને બહુમતી અપાવવા માટે અથવા એના બાબતને ધ્યાનમાં રાખીને કંપનીનું વિસર્જન કરી શકાતું હોય છે. તો આમ કંપનીને જે છે એ અદાલત ટ્રિબ્યુનલ જે છે આવા સંજોગોમાં આદેશ આપી શકે છે અને કંપની બંધ પણ કરાવી શકાય છે. તો હવે આપણે સૌથી મહત્વનો બીજો પોઈન્ટ જોવા જઈએ. તો આપણે હવે જે મુદ્દો જોઈ રહ્યા છીએ સ્વૈચ્છિક વિસર્જન ના સંજોગો જણાવો, એ મોસ્ટ ટાઈમ બી ત્રણ માર્કમાં પૂછાશે અને પૂછાશે જ. તો સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવાય? સ્વૈચ્છિક વિસર્જનના કેટલા પ્રકાર છે અને શા માટે સ્વૈચ્છિક વિસર્જન કરવામાં આવે છે, એ કયા સંજોગોમાં સ્વૈચ્છિક વિસર્જન કરવામાં આવે છે, તો એના વિશે હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ પહેલા સમજીએ કે કંપની તથા નેણદારો કે સભ્યો અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફરજામાં લઈ જવાનું નક્કી કરે ત્યારે સ્વૈચ્છિક ફરજામાં કંપની અને તેના નેણદારો તથા કંપની અને તેના સભ્યો પરસ્પર એકબીજાના હકો નક્કી કરે છે. તો આપણે એક વસ્તુ યાદ રાખી શકીએ છીએ કે કંપની અને તેના નેણદારો જે છે એ સભ્યોની અદાલતમાં ગયા સિવાય, એટલે કે સભ્યો જે છે અદાલતમાં જશે નહીં, અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે પોતે જે છે એ કંપનીના વિસર્જનનો નક્કી કરી નાખે તો એને સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. ટૂંકમાં યાદ રાખવાનું, કંપની અને તેના નેણદારો કે સભ્યો કોઈ પણ વ્યક્તિ અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફરજામાં લઈ જવાનું નક્કી કરી શકે છે. તો આના કેવા પ્રકારના સંજોગો હોય શકે કે કેવા પ્રકારના સંજોગો હોય કે જેમાં આવા પ્રકારના નિર્ણય ઉપર આવવું પડતું હોય છે? તો સૌપ્રથમ આપણે સમજીએ છીએ એનો અર્થ. સ્વૈચ્છિક વિસર્જન તો કંપનીના સભ્યો અને નેણદારો અદાલત વતી દખલગીરી કહેવાય સિવાય કંપનીને ફરજામાં લઈ જાય તો તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. વિસર્જનમાં લઈ જવાની પ્રક્રિયામાં કોણ ભાગ લેશે? સભ્યો અને લેણદારો. કેવી રીતે વિસર્જન કરશે? તો અદાલતમાં ગયા સિવાય. તો આવા સભ્યો અને લેણદારો છે એ અદાલતમાં જશે નહીં, અદાલતમાં ગયા વગર કંપનીના વિસર્જનની પ્રક્રિયા કરશે, કંપનીનું વિસર્જન કરશે. તો આપણે કહી શકીએ કે કંપનીના સભ્યો અને લેણદારો એ અદાલતમાં એટલે કે ટ્રિબ્યુનલમાં ગયા સિવાય કંપનીને વિસર્જનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે, કંપનીનું વિસર્જન કરતા હોય છે, તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર બધાને? તો હવે આપણે સમજવાનું છે આવા પ્રકારના સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો. આવા પ્રકારના સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો શું હોય શકે? કેવા સંજોગોમાં સ્વૈચ્છિક વિસર્જન થતું હોય છે? તો સૌપ્રથમ પહેલા આપણે જોઈએ, તો પહેલું છે કંપનીની મુદત. કંપનીના નિયમન પત્રમાં કંપનીની સ્થાપનાની કોઈ ચોક્કસ મુદત માટે કરવામાં આવી છે. ધારો કે કોઈ કંપનીના ભાગીદારો છે, સભ્યો છે, એની પાસે મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોય, કોઈ મોટું કામ મળ્યું હોય, તો એ કામને પૂરું કરવા માટે એ કંપનીની સ્થાપના કરે છે. એ પોતાનો ધ્યેય નક્કી કર્યો છે કે ભાઈ આટલું કામ, આટલો નફો મેળવ્યા પછી, આટલા સમય પછી એ ધ્યેય પૂરો થાય છે. તો જ્યારે કંપનીએ પોતાનો ધ્યેય નક્કી કરેલો હોય, ચોક્કસ સમય મર્યાદા પૂરતું નક્કી કરેલું હોય, ચોક્કસ મુદત નક્કી કરેલી હોય છે, તો તેઓ જાણવામાં આવે ત્યારે તે મુદત પૂરી થતા સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવતો હોય છે. તો કંપની શું કરશે? તો આવા પ્રકારની કંપની જે છે એની મુદત પૂરી થશે એટલે કે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરશે અને કંપનીને ફરજામાં લઈ જવાની પ્રક્રિયા હાથ ધરતા હોય છે. તો આ પ્રકારની ફરજામાં લઈ જવાની પ્રક્રિયા માટે શા માટે હાથ ધરવાની હોય? કારણ કે એના જે સભ્યો છે એના વહીવટી ભાગીદારો છે બરાબર, એ ભાગીદારો એના સભ્યો વ્યવસ્થિત રીતે એનું વિસર્જન કરી શકે એટલે
શીખવા માટે પણ ક્યારે કે જ્યારે એની મુદત પૂરી થતા સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવે ત્યાં સુધી વિસર્જન થઈ શકતું નથી તો પહેલી વાત એ કંપનીની મુદત પૂરી થાય ત્યારે બીજી વાત છે કોઈ એવો બનાવ બને ત્યારે કયો પ્રકારનો બનાવ બનેની વાત કરે છે કે અમુક બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું કંપનીના નિયમન પત્રમાં જણાવેલું હોય એવું લખ્યું હોય જો કંપની સતત બે વર્ષ સુધી ખોટ કરશે તો કંપની બંધ કરવી જરૂરી છે એવું લખેલું હોય નિયમન પત્રમાં તો કંપની જો અમુક વર્ષો પછી બે વર્ષ સુધી સતત ખોટ કરે તો કંપની બંધ કરવી જરૂરી છે અથવા એવું જણાવેલું હોય કે કંપનીના જે નક્કી કરેલા હેતુ સિવાય જો કંપની કામ કરશે તો કંપની બંધ કરવી જરૂરી છે તો ભાઈ એવું થઈ શકે અથવા કંપનીની રેપ્યુટેશન કંપનીની જે કોઈ પણ પ્રતિષ્ઠા છે જો એમાં હાનિ થશે તો કંપની બંધ કરવી પડશે અથવા કંપની કોઈ ગુનાની પ્રવૃત્તિમાં સંડોવાશે તો કંપની બંધ કરવી પડશે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે કંપનીની સ્થાપના થાય છે ત્યારે એવું નક્કી કરેલું હોય કે ભાઈ આવા આવા સંજોગો બનશે તો ત્યારે કંપની બંધ કરવામાં આવશે અને એવા સંજોગો બની જાય ત્યારે કંપનીને બંધ કરવી જરૂરી છે તો આવા બનાવ બનતા કંપની સામાન્ય સભામાં હડજામાં લઈ જવાનો સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે તો કંપની જે છે એને સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરીને હડજામાં લઈ જવાનો પ્રક્રિયા કરવામાં આવે છે સામાન્ય ઠરાવ આપણે બધાને યાદ છે કે જે 51% કરતા વધુ બહુમતીથી ચાલે તેને આપણે સામાન્ય ઠરાવ કહીએ છીએ અને ત્રીજું છે કોઈ પ્રકારના ખાસ ઠરાવ દ્વારા આ પ્રકારની કંપની છે આ પ્રકારના સભ્ય છે એ કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય એટલે કંપની જે પ્રકારે કામ કરવાની છે એની સ્થિતિ જે છે એ સદ્ધર હોય લેણદારોને લેણા ચૂકવવા માટે સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે અને સભ્યોને ખબર છે કે આપણી કંપની આખા ભારતમાં જે છે એ શ્રેષ્ઠ છે આપણી કંપની નફો કરી રહી છે આપણી કંપની ઉપર જેટલું દેવું છે એ દેવું ચૂકવવા માટે સક્ષમ છીએ છતાં પણ સભ્ય એવું હોય છે કે કંપનીનું વિસર્જન કરવું છે તો કંપનીનું વિસર્જન કરી શકાય એમાં કોઈની પરમિશન કે મંજૂરી લેવાની જરૂર પડશે નહીં આ ત્રણ સંજોગોમાં કંપનીનું વિસર્જન જે છે એ ખૂબ જરૂરી છે અને કંપનીનું વિસર્જન થઈ શકે છે હવે આપણે જે મુદ્દો સમજી રહ્યા છે એ છે સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જન તો કંપનીમાં એના સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કેવી રીતે થઈ શકે છે તો જ્યારે કંપની સદ્ધર હોય અને પોતે સ્વેચ્છાએ રાજીનામું આપવા માંગતી હોય તો એ સ્વેચ્છાએ કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો એ ઠરાવ પસાર કરી શકે છે તો આ પ્રકારના સભ્યોને એ સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે સ્વૈચ્છિક વિસર્જન એટલે કે શું કે આવા વિસર્જનની કામગીરી સભ્ય દ્વારા કરવામાં આવે છે કંપની સદ્ધર છે કંપનીના સભ્યો જે છે એ સ્વેચ્છાપૂર્વક લેણદારોને જણાવ્યા સિવાય આમાં લેણદારને જણાવવાની છે નહીં કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરી દે છે બરાબર કે ભાઈ કંપનીની સભા હોય એમાં ઠરાવ પસાર કરે દરેક લોકોની સર્વસંમતિ મળી જાય અને પછી તે ઠરાવ પસાર થાય ત્યારે એને કહેવામાં આવે છે સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જન આ બાબતે કંપનીના સંચાલકોને સામાન્ય સભામાં સદ્ધરતાનું જાહેરનામું બતાવવું પડે છે સદ્ધરતાનું જાહેરનામું શા માટે બનાવવું પડે છે કારણ કે કીધું છે કે જો કંપની સદ્ધર હોય તો સ્વેચ્છાએ સભ્યો લેણદારને જણાવ્યા સિવાય જે છે એ વિસર્જન કરી શકે પણ એનું પ્રૂફ શું કે કંપની સદ્ધર છે સદ્ધર એટલે કે કંપનીને ઉપર દેવું નથી બરાબર કંપની સ્વતંત્ર છે તો આના માટે કંપનીએ જે છે એક સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે અને સંપૂર્ણ વિગત આપવી પડે કે ભાઈ કંપની જે છે એ સદ્ધર છે તો જાહેરનામું આપીને કંપની વિશેની જે છે એ સંપૂર્ણ માહિતી આપી શકાય છે તો સભ્ય દ્વારા આ સ્વૈચ્છિક વિસર્જન થયું હવે આપણે જોઈએ લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન જેવી રીતે આપણે સમજ્યા કે ભાઈ સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થાય છે
એવી રીતે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થતું હોય છે પણ એની વ્યાખ્યા પણ આપણને પૂછાતી હોય છે કે કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદારીની પરિસ્થિતિમાં હોય ત્યારે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે ત્યારે લેણદારો કંપનીને પડચામાં નહીં જવામાં વિસર્જનમાં નહીં જવાનું નક્કી કરે છે ત્યારે લેણદારોનો સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે કારણ કે આ પ્રકારના લેણદારોએ કંપની પાસેથી લેણું વસૂલ કરવાનું હોય છે તો કંપની દેવામાં ડૂબી જાય તો એના જે લેણદાર છે એના પૈસા વસૂલ થઈ શકતા નથી કંપની જો દેવા ચૂકવવા માટે અસમર્થ હોય એ નાદારીની પરિસ્થિતિમાં હોય ત્યારે આ લેણદારો સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા કરે છે તો એને લેણદાર દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહે છે તો આપણને આ ચેપ્ટરમાં સભ્યો દ્વારા લેણદાર દ્વારા બંનેનો ખાલી અર્થ પૂછાય છે એના કોઈ વિધિ પૂછાતી નથી એટલે દરેક વિદ્યાર્થીએ આ ખાસ નોંધ રાખવાની છે તો દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ રાખે કે આપણે આ લેક્ચરથી પાર્ટ ટુ એસપીનો એના સાથે સાથે ચેપ્ટર જે છે એ પૂરા કરીએ છીએ હવે કોઈને પ્રશ્ન હોય તો સ્કૂલે આવીને તમે પૂછી શકો છો ઓકે થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત